અને હવે નજર કરીએ દેશ કોરોનાના ટોપ 9 ન્યૂઝ પર. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સપાટી પર આવ્યા બાદ ચિંતા વધી ગઈ. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં દેશમાં 18 જિલ્લામાં ડેલ્ટા પ્લસના 50 કેસ નોંધાયા, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 20 કેસ સામે આવ્યા, મધ્યપ્રદેશમાં 7 દર્દીઓ સામે આવ્યા, પંજાબમાં 2, કેરળમાં 3, આંધ્રપ્રદેશમાં 1, તમિલનાડુમાં 9, ઓડિશામાં 1, રાજસ્થાનમાં 1, જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં 1-1 કેસ સામે આવ્યા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી છે. અહીં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો સૌથી વધુ કેસ નોંધાયા છે અને આ વચ્ચે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ 80 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્ર સરકારે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા સહિત જિલ્લાઓમાં સતર્ક રહેવાની સૂચના આપી. ઉપરાંત નવા વેરિયન્ટના ખતરાને જોતા ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન લાગુ કરી શકાય છે. કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં મહારાષ્ટ્ર સરકારે 5 લેવલના અનલોક પ્લાનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. હવે 5ના બદલે 3 લેવલમાં નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવશે. હાલની સ્થિતિમાં લેવલ 1 અને 2માં આવતા જિલ્લાઓમાં કોઈ પ્રકારના નિયંત્રણો મૂકવામાં નથી આવ્યા. લેવલ 3માં મોલ્સ, થિયેટર્સ બંધ રખાયા છે અને રેસ્ટોરન્ટ સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહી શકશે. મુંબઈમાં પણ કેટલાક નિયંત્રણો યથાવત રખાયા. કોરોના મહામારીનો સેકન્ડ વેવ ધીમો પડી રહ્યો છે. આ વચ્ચે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ખતરો સતત વધી રહ્યો છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના કેસમાં વધારો જોવા મળ્યો. મધ્યપ્રદેશમાં 7 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 2 લોકોના મોત થયા છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેમણે વેક્સિન નથી લીધી. બીજી તરફ 5 દર્દીઓને કોરોનાની રસી લીધી હોવાથી તેમની હાલત સ્થિર છે. દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી ઊંચો ચડવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં 48,618 નવા કેસ, 1,182 દર્દીઓના મોત, 64,524 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 3,01,82,000 ને પાર, જ્યારે કે 3,94,524 લાખથી વધુના મોત. તો 2.11 કરોડથી વધુ લોકો સાજા થયા. દેશમાં હજુ પણ 6.90 લાખ એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને 96.66%, જ્યારે કે મૃત્યુદર ઘટીને 1.31% પર પહોંચ્યો. દેશમાં રસીકરણ અભિયાનમાં તેજી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 30,79,00,000થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી, જેમાંથી 25.37 કરોડ લોકોની પ્રથમ ડોઝ અને 5.43 કરોડ લોકોની બંને ડોઝ મળી ચૂક્યા. પાછલા 24 કલાકમાં 60,73,000થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ભારતમાં પણ સગર્ભા મહિલાઓને કોરોના રસી આપવાનો માર્ગ મોકળો થઈ શકે. સરકારે હજુ સુધી ફક્ત સ્તનપાન કરાવતી મહિલાઓને રસીકરણમાં સમાવિષ્ટ કરવાની મંજૂરી આપી, પરંતુ ટૂંક સમયમાં સરકાર સગર્ભા મહિલાઓ અંગે પણ અલગ માર્ગદર્શિકા બહાર પાડવા જઈ રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 1 કે 2 અઠવાડિયા વચ્ચે સરકાર રાજ્યોને અંગે સૂચન આપી શકે છે. દિલ્હી એઇમ્સના સંશોધનમાં ખુલાસો થયો છે કે કોરોનાના કારણે એઇમ્સના આઈસીયુમાં એડમિટ વૃદ્ધોની વધારે 50 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓના મોત થયા. એઇમ્સના આઈસીયુમાં 247 લોકોના મોત થયા, જેમાંથી 42.1% મૃત્યુ પામનારા લોકોની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચેની જોવા મળી. આઈસીયુમાં મરનારા 94.74% 1 અને 1થી વધુ કોમોર્બિડ સ્થિતિમાં જોવા મળ્યા. ફક્ત 5% એવા લોકોના મોત થયા જેમાં કોઈ મોર્બિડિટી જોવા ન મળી. કોરોના રસીકરણ અને સંક્રમણને લઈને આઈસીએમઆરએ દેશનું પ્રથમ રિસર્ચ જાહેર કર્યું, જેમાં રસીના બંને ડોઝ લીધા બાદ 75% લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા. સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ તેમાંથી માત્ર 16% લોકોમાં જ કોઈ લક્ષણ જોવા ન મળ્યા, જ્યારે કે 10% લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિસર્ચ મુજબ 361 લોકોની તપાસમાં 274નો આરટીપીસીઆર રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રસીના બંને ડોઝ લીધા બાદ 14 દિવસ બાદ પણ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.